શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. તો મિત્રો, સૌપ્રથમ આપ સૌ લોકોને આ શ્રાવણ મહિનાની વદ પક્ષની અજા એકાદશીના અમારી ચેનલ તરફથી જય શ્રી કૃષ્ણ. આજના આ વિડીયોમાં આપણે આ એકાદશીનો મહિમા વિધિ વ્રત કથા સાંભળવાના છીએ, એટલે કે ટૂંકમાં એકાદશીની સંપૂર્ણ માહિતી સાંભળવાના છીએ. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. તો આવો આ એકાદશીનો મહિમા વિધિ ફળ પ્રાપ્તિ કથન સાંભળતા પહેલાં આ વ્રતની કથા શ્રવણ કરીએ, કે જેથી કરીને આપને સમજાય કે જેણે આ એકાદશીનું વ્રત કર્યું હતું તેને તેનું શું ફળ મળ્યું હતું. તો હાથમાં ચોખા, ફૂલ કે તુલસી પત્ર રાખીને શક્ય હોય તો ભગવાન સમક્ષ બેસીને આ કથાનું શ્રવણ કરવું, અને મનમાં ને મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ શરણમ મમ બોલવું. તો બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજા એકાદશીમાં પ્રખ્યાત રાજા એવા હરિશ્ચંદ્રની વ્રત કથા કહેલી છે. હરિશ્ચંદ્રએ આ વ્રત કર્યું હતું અને તેને તેનું શું ફળ મળ્યું હતું તેની વાત કહેલી છે. ધર્મરાજા શ્રી કૃષ્ણને જ્યારે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીના નામ અને મહિમા અંગે પૂછતા તેમણે જણાવ્યું કે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ અજા છે. આ એકાદશીના વ્રતના પ્રતાપે સઘળા પાપો નષ્ટ થાય છે, અને આ દિવસે ભગવાન ઋષિકેશનું પૂજન કરીને જેવો આ વ્રત કરે છે એના આખા ભવના પાપો નષ્ટ થાય છે અને સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે. પૂર્વકાળમાં હરિશ્ચંદ્ર નામના પ્રખ્યાત રાજા થઈ ગયા. તેઓ સમસ્ત ભૂમંડળના સ્વામી અને સત્યવાદી હતા. એકવાર કોઈ અશુભ કર્મનું ફળ પ્રાપ્ત થતાં તેમણે રાજ્ય છોડવું પડ્યું અને રાજાએ પોતાની પત્ની તથા પુત્રને પણ વેચી દીધા. અંતે પોતાને પણ વેચાવવું પડ્યું. પુણ્યાત્મા હોવા છતાં તેમને ચંડાળની ગુલામી કરવી પડી. તેઓ મરદાના કફન લેવાનું કામ કરતા, આમ છતાં પણ આ રાજવી સત્યથી ક્યારેય દૂર ભાગ્યા નહીં. આ રીતે ચંડાળની ગુલામી કરતા કરતા એમના અનેક વર્ષો વીતી ગયા. એથી રાજાને ઘણી ચિંતા થઈ. તેઓ અત્યંત દુઃખી થઈને વિચારવા લાગ્યા કે શું કરું, ક્યાં જાઉં, શી રીતે મારો ઉદ્ધાર થાય, અને આ રીતે વિચાર કરતા કરતા શોકના સમુદ્રમાં ડૂબી ગયા. રાજાને શોકાતુર જોઈ કોઈ મુનિ તેમની પાસે આવી પહોંચ્યા. તેઓ મહર્ષિ ગૌતમ હતા. શ્રેષ્ઠ બ્રાહ્મણને પોતાની પાસે આવેલા જોઈને રાજાએ તેમના ચરણોમાં શીશ ઝુકાવ્યું અને બંને હાથે જોડીને ગૌતમ મુનિની સામે ઊભા રહી પોતાની કથા કહી સંભળાવી. રાજાની વાત સાંભળી મુનિશ્રી ગૌતમે કહ્યું કે રાજન, શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં અત્યંત કલ્યાણમય અજા નામની એકાદશી આવે છે. એ પુણ્ય પ્રદાન કરનારી છે. એનું વિધિપૂર્વક અને પૂરતા શ્રદ્ધાભાવથી વ્રત કરો. તેનાથી પાપનો અંત આવશે. તમારા સદભાગ્ય આજથી સાતમા દિવસે જ એકાદશી છે. એ દિવસે ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરજો. આમ કહીને મહર્ષિ ગૌતમ તો અલોપ થઈ ગયા. મુનિની વાત સાંભળી રાજાએ ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું. આ વ્રતના પ્રભાવથી રાજા બધાય દુઃખોથી મુક્ત થઈ ગયા. એમને પુત્ર તથા પત્ની પુનઃ પ્રાપ્ત થયા. આકાશમાં નગારા વાગ્યા અને દેવલોકમાંથી ફૂલોની વર્ષા થવા લાગી. એકાદશી વ્રતના પ્રભાવથી રાજાને ફરી રાજ્ય પ્રાપ્ત થયું અને તેઓ પૂરજન અને પરિજનો સાથે સ્વર્ગલોકને પામ્યા. હે રાજન, જે મનુષ્ય અજા એકાદશીનું વ્રત કરે છે તે સઘળા પાપોથી મુક્ત થઈ સ્વર્ગલોકમાં જાય છે, અને આ મહાત્મય વાંચવા સાંભળવાથી અશ્વમેધ યજ્ઞનું ફળની પણ પ્રાપ્તિ કરે છે. તો આ રીતે આ શ્રાવણ મહિનાની વદ પક્ષની અજા એકાદશી વ્રતની કથા છે કે જે આપણે સૌ લોકોએ સાંભળી. આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે સાંભળી હશે. તો બોલે શ્રી કૃષ્ણ ભગવાન કી જય. શ્રી વિષ્ણુ ભગવાન કી જય. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. મિત્રો, શ્રાવણ મહિનાની વદ પક્ષની અજા એકાદશી ઉત્તમ માનવામાં આવી છે, કેમ કે તે શ્રાવણ મહિનાની એકાદશી છે.
આપણા હિન્દુ ધર્મના પંચાંગ અનુસાર દરેક મહિનાનું પોતાનું આગવું મહત્ત્વ હોય છે, કે જેમાં શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધના ઉપાસના કરવાનું મહાત્મય છે. અને જો એમાં એકાદશીની તિથિ આવતી હોય તો તે દિવસે ભગવાન શિવ સાથે ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરવામાં આવે છે. કહેવાય છે કે એકાદશીના દિવસે જો ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે તો ભગવાનના આશીર્વાદ મેળવી શકાય છે, ભૂત પ્રેતના ભયમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. વ્રતકથા વાંચવાથી સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞ સમાન પુણ્યફળની પણ પ્રાપ્તિ થાય છે. આ દિવસે વિષ્ણુ ભગવાનની સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ. આ વ્રતથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ પોતાના ભક્તોના તમામ દુઃખોનું નિવારણ કરે છે. લક્ષ્મીજી સાથે આપણા ઘરમાં પધારે છે એટલે આપણા ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે. જો આપણા પરિવારમાં કલેશ કંકાસ ચાલતો હોય તો ભગવાન તેને પણ દૂર કરે છે અને તેના પરિણામ સ્વરૂપે આપણા ઘરમાં ખુશાલીનું આગમન થાય છે. આજના દિવસે જે કોઈ વ્યક્તિ ભગવાનની શ્રદ્ધાપૂર્વક આસ્થાપૂર્વક પૂજા કરે છે, વ્રત કરે છે, તેમના પાપ નાશ થાય છે. વ્રત અને પૂજાના પ્રભાવથી સ્વર્ગલોકની પણ પ્રાપ્તિ થાય છે. આ એકાદશીનું વ્રત રાજા હરિશ્ચંદ્રએ પણ કર્યું હતું કે જે કરવાથી તેને પોતાનું રાજ્ય પાછું મળ્યું હતું, મૃત પુત્ર મળ્યો હતો અને તેની પત્ની પણ તેને પાછી મળી હતી. આજના આ જમાનામાં આપણે એક ગાય પણ દાન કરી શકતા નથી તો 1000 ગાયનું દાન કરવું કેવી રીતે? એટલા માટે જે લોકો 1000 ગાયને દાન કરવા સમાન પુણ્યફળની પ્રાપ્તિ કરવા ઈચ્છતા હોય તો તે લોકો આ એકાદશીનું વ્રત જરૂરથી કરે, સાથે જ એકાદશીની વ્રત કથા સાંભળે, ભગવાનની પૂજા અર્ચના કરે અને આ દિવસ ભગવાનને જ સમર્પણ કરે. આમ તો એકાદશીનો દિવસ ભગવાનને જ અર્પણ કરવાનો હોય છે, કેમ કે એકાદશીની તિથિ ભગવાનને અતિ પ્રિય છે. જે કોઈ ભક્ત તેનો વધુમાં વધુ સમય ભગવાનને અર્પણ કરે છે તો ભગવાન તેના ઉપર અવશ્ય પ્રસન્ન થાય છે, કેમ કે ભગવાન આપણી પાસે જો કાંઈ ઈચ્છતા હોય તો તે માત્ર આપણો સમય છે અને આપણો પ્રેમ છે. ભગવાનને આપણે જેટલા વધુ યાદ કરીશું ભગવાન પણ આપણને એટલા જ વધારે યાદ કરશે. ભગવાનને જો આપણે સમય આપીશું તો ભગવાન પણ આપણા સંકટ સમયમાં આપણી વારે આવશે. જેવી રીતે મહાભારતમાં અર્જુનના સારથી બન્યા હતા અને પાંડવોને યુદ્ધ જીતાવ્યું હતું, તેવી જ રીતે ભગવાન પણ આપણા જીવનરૂપી મહાભારતમાં આપણા સારથી બનશે, આપણને જ્ઞાનની પ્રાપ્તિ કરાવશે અને આપણા જીવનરૂપી નૌકાને પાર ઉતારશે. કેમ કે ભગવાન સિવાય તો ઉદ્ધાર જ નથી. અંતે જો કાંઈ કામ આવવાનું છે તો તે લીધેલું ભગવાનનું નામ અને આપણા કરેલા કર્મો. કદાચ ભગવાન આપણને માફ કરી દે, કેમ કે ભગવાન તો દયાળુ છે, પરંતુ કર્મો કોઈ પણ વ્યક્તિને છોડતા નથી. સારા કર્મો કર્યા હોય તો સારું ફળ ભોગવવું પડે, ખરાબ કર્મ કર્યા હોય તો ખરાબ ફળ ભોગવીને છુટકારો છે. આ કર્મનો અટલ સિદ્ધાંત છે. આ સિદ્ધાંતને ન તો કોઈ ફેરવી શકે છે કે ન તો તેનાથી વિરુદ્ધ જઈ શકે છે. દરેક વ્યક્તિને આ સિદ્ધાંત પ્રમાણે જ ફળની પ્રાપ્તિ થાય છે. એકાદશીના દિવસે સવારે વહેલું ઉઠી જવાનું, નાહી ધોઈ નિત્યક્રમ કરી તુલસી માતાના દર્શન કરીને ઘરના મંદિરમાં ભગવાનની પૂજા કરવાની. આપણા મંદિરમાં વિષ્ણુ ભગવાનનો ફોટો મૂર્તિ હોય, લક્ષ્મીનારાયણ હોય કે પછી કૃષ્ણ ભગવાનની છબી હોય, મૂર્તિ તો હોય તો તેની પૂજા કરવાની. મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવવાનું અને ત્યાર પછી જળથી સ્નાન કરાવીને પૂજા સ્થાનમાં સ્થાપના કરવાની. અને હમણાં જ જન્માષ્ટમીનો ઉત્સવ ગયો, આપણે સૌ લોકોએ ધામધૂમથી આ જન્માષ્ટમીનો તહેવાર ઉજવ્યો, નંદ મહોત્સવ કર્યો. તો જો આપણા ઘરમાં લાલો હોય તો આજે લાલાની ખાસ કરીને સેવા પૂજા કરવી જોઈએ, તેને નવા વસ્ત્રો પહેરાવવા જોઈએ. જેવી રીતે જન્માષ્ટમીના દિવસે આપણે તેમને લાડ લડાવ્યા હતા તેવી જ રીતે એકાદશીના દિવસે પણ લાડ લડાવવાના, તેનો સરસ મજાનો શણગાર કરવાનો, લાલાને કોઈની નજર ન લાગે એટલા માટે કાળું ટપકું પણ કરવાનું, લાલાને રમવા માટે રમકડા પણ આપવાના. જેવી રીતે આપણા નાના બાળકોને તેને મન ભાવતું ભોજન જમાડીએ છીએ તેવી જ રીતે લાલાને પણ માખણ મિશ્રી ભાવે છે. તો આપણા આજે એકાદશીના ભોગમાં માખણ મિશ્રી અચૂકપણે હોવા જોઈએ અને તેમાં એક એક તુલસીનું પાન મૂકવાનું. તુલસીનું પાન આજે તોડવાનું નહીં, દસમની સાંજે સૂર્યાસ્ત પહેલાં જ તોડી લેવાનું. ત્યાર પછી ભગવાનને કંકુ ચાંદલો કરવાનો, ચોખા ચોંટાડવાના, ભગવાનને ચંદનનું તિલક કરવાનું, જનોઈ પહેરાવાની, ભગવાનની વિધિવત પૂજા કરવાની, ત્યાર પછી ભગવાનની આરતી કરવાની, થાળ ગાવાનો
અને ત્યાર પછી વ્રત કથાનું શ્રવણ કરવાનું કે જે હમણાં આપણે આગળ વિડીયોમાં સાંભળીશું, અથવા તો દિવસમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે વ્રત કથાનું શ્રવણ કરવું જોઈએ. કહેવાય છે કે આ એકાદશીની વ્રત કથા સાંભળવાથી તેના સઘળા પાપો નષ્ટ થાય છે અને આ એકાદશીનું વ્રત આ લોક અને પરલોકમાં પણ કલ્યાણકારી માનવામાં આવ્યું છે. આ એકાદશીને અન્નદા એકાદશી પણ માનવામાં આવે છે, એટલા માટે આ એકાદશીના દિવસે અન્નનું દાન કરવાનું પણ મહત્ત્વ બતાવાયું છે. આમ તો આપણે આજે કોઈ પણ વસ્તુનું દાન કરી શકીએ, પરંતુ જો આપણે કોઈ ભોજનની વસ્તુ, ખાવાની વસ્તુ કે પછી અન્નનું દાન કરીએ છીએ તો તેને અતિ ઉત્તમ માનવામાં આવ્યું છે. ગરીબ જરૂરિયાતમંદને અથવા તો સુપાત્ર બ્રાહ્મણને જ્યારે આપણે દાન કરીએ છીએ ત્યારે આપણે તેનું ફળ મેળવી શકીએ છીએ. જે બ્રાહ્મણ ખરી રીતે નબળો હોય, તેની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય અથવા તો અન્ય કોઈ મિડલ ક્લાસના વ્યક્તિ હોય, તે લોકોને દાન કરવાનું કે જેથી કરીને આપણી દીધેલી વસ્તુ તેને કામ પણ લાગે અને તે આપણી દાન કરેલી વસ્તુ લેખે પણ લાગે. કેમકે જો દાનમાં આપેલી વસ્તુનો સાચી રીતે ઉપયોગ થાય તો જ દાનનું ફળ મળ્યું ગણાય છે. એટલા માટે કદાચ જો આપ પૈસા ના આપો, રૂપિયા ના આપો તો આવી કોઈ વસ્તુનું પણ દાન કરી શકાય છે. ભગવાનના મંદિરે દર્શન કરવા જવાનું, ત્યાં સેવા પૂજા કરવાની, ભગવાનના પાઠ કરવાના. શ્રી નારાયણ કવચ છે, વિષ્ણુ સહસ્ર નામનો પાઠ છે, વિષ્ણુ ભગવાનના 108 નામનો પાઠ છે, ગોવિંદ દામોદર સ્તોત્ર, કૃષ્ણષ્ટક છે, કૃષ્ણ ભગવાનના 108 નામ, કૃષ્ણ ભગવાનના સહસ્ર નામનો પાઠ છે, તથા શ્રી ભાગવત પુરાણના 10મા સ્કંદનો પણ પાઠ છે કે જેને અમે સંક્ષિપ્તમાં મૂક્યો છે, તો તે પણ આપ સાંભળી શકો છો, વાંચી શકો છો. અને ભગવદ્ ગીતાના કોઈ પણ એક અધ્યાયનું વાંચન કરવાનું, કદાચ એક અધ્યાય ન વાંચીએ, માત્ર એક શ્લોક વાંચીએ અને તે શ્લોકમાંથી આપણને શું શીખવા મળે છે તે પણ જો આપણે દરેક એકાદશીએ વાંચીએ છીએ, જાણીએ છીએ, તો પણ તે ઘણું છે. ટૂંકમાં મારો કહેવાનો અર્થ એવો છે કે આજના દિવસે ભગવાનને જેટલો વધુ સમય આપી શકાય તેટલું આપવો જોઈએ. એમ પણ રવિવાર છે એટલે કદાચ કામકાજમાંથી પણ નવરાશ મળી જાય, દિવસભર દરમિયાન સમય ન મળે તો સવારે ઉઠ્યા પછી જ ભગવાનનું દરેક કાર્ય કરી લેવાનું, અથવા તો રાત્રે સૂતા પહેલાં પણ કરી શકાય છે. રાત્રે 12 વાગ્યા સુધીનું જાગરણ કરવાનું અને ભગવાનના ભજન કીર્તન કરવાના, સૌ લોકો સાથે બેસીને સત્સંગ કરવાનો, નહીં કે અન્ય કોઈ પણ પ્રવૃત્તિ કરવી. આપણે ત્યાં આ દિવસોમાં લોકો જુગાર રમતા હોય છે, પરંતુ આ ખરેખર ખોટી વાત છે. ભગવાન શ્રી કૃષ્ણને જુગાર જરા પણ પસંદ નથી અને એટલા માટે જ મહાભારતમાં જ્યારે જુગાર રમાયો હતો અને ભગવાન હાજર હતા નહીં, એટલા માટે આ દિવસોમાં જુગાર ક્યારેય રમવો પણ ન જોઈએ, જ્યાં રમાતો હોય ત્યાં બેસવું પણ ન જોઈએ. બીજા દિવસે સવારે શુભ મુહૂર્તમાં વ્રતના પારણા કરવાના અને પારણા કરતી વખતે ભગવાનને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ, આ એકાદશીનું મેં વ્રત કર્યું છે, વ્રતમાં કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો અને મારી આ દિવસે કરેલી સેવા પૂજાને સ્વીકારજો. તો આશા છે કે આ વિડીયો જોનાર સાંભળનાર સર્વે કોઈએ એકાદશીનું વ્રત કર્યું હશે. એકાદશી વ્રત ન થાય તો ભગવાનની પૂજા કરવાની, ભગવાનની ભક્તિ કરવાની, પાઠ કરવાના, તેમની માળા કરવાની, આટલું પણ જો આપણે સાચા મનથી કરીએ છીએ તો પણ એકાદશીનું ફળ મળી ગયું જ સમજવું જોઈએ. તો આવા જ અવનવા વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, તથા આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને પણ મોકલજો કે જેથી કરીને તે લોકો પણ એકાદશી વ્રતનું મહત્ત્વ સાંભળે, વ્રત કથા સાંભળે તથા ફળ પ્રાપ્તિ કથન સાંભળે, કે જેથી કરીને તે લોકો પણ એકાદશીનું વ્રત કરે અને તેના પુણ્યફળને પ્રાપ્ત કરી શકે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ. મારી સાથે આ વ્રતકથા વાર્તા સાંભળવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર. એકાદશીના આપ સૌ લોકોને જય શ્રી કૃષ્ણ.